ગંદકી માટે કોણ જવાબદાર નગરપાલિકા કે નાગરિકો શહેરમાં દિવાળીના તહેવારને ભારે ઉત્સાહ છવાયો છે શહેરીજનો દિવાળીના તહેવારને ધામધૂમથી ઉજવવા સજ્જ બન્યા છે પરંતુ રાજકીય પક્ષો જેવા કે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની ગોરબેદરકારીને કારણે શહેરમાં સ્થાપિત કરેલી પ્રતિમાની હાલત કફોડી બની છે પાદરાનગરના મુખ્ય માર્ગ પ્રવેશ દ્વાર પાસે પટેલ સમાજ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સ્વચ્છતાનો અભાવ હોવાથી ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા જેના કારણે મહાન વિભૂતિ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થઈ રહ્યું છે પાદરા નગરમાં જ્યારે કોઈ રાજકીય પક્ષના કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે પાદરા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે કરવામાં આવે છે અને રાજકીય પક્ષના ઝંડા લગાવી દેવામાં આવે છે અને જે ઝંડા જ્યાં સુધી આ ઝંડા ફાટી તૂટીને કચરો ન બને ત્યાં સુધી આ ઝંડા કે પ્રતિમાને અર્પણ કરવામાં આવેલી પુષ્પમાળા દૂર નહીં કરવામાં આવતા પ્રતિમા પાસે ગંદકીથી ખદબદી રહ્યું છે આ પ્રતિમાની દેખરેખ પાદરા પાલિકાનો તો દૂરની વાત છે પણ પાદરા નગરના પટેલ સમાજ પણ કુંભકર્ણની નિંદ્રામાં છે દરેક સમાજના લોકોને પોતાના સમાજમાં મહાન વિભૂતિઓનું સન્માન કરવામાં આવે છે અને તેમના નામે પોતે ગર્વ અનુભવે છે પણ પાદરાનગરના પટેલ સમાજ સરદાર પટેલની પ્રતિમાની કાળજી લેતા નથી ચૂંટણી સમયે સરદાર પટેલના વંશ જો કહેનારા પટેલો પણ ફક્ત સરદાર પટેલના નામ પર જ ચરી ખાય છે જોકે કેટલાક હિન્દુ સંગઠનો અને જાગૃત નાગરિકો ફેમસ થવા પાદરાનગરમાં દર રવિવારે પાદરાનગરની પ્રતિમાની સાફસફાઈ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને થોડા મહિના બે ત્રણ ફોટા મૂકી વાહવા મેળવી અને ફેમસ થયા હતા પણ ફેમસ થયા બાદ પ્રતિમાની સાફ સફાઈ કરવાની પ્રતિજ્ઞાને અભરાઈએ ચડાવી દીધી છે હાલ તો આ પ્રતિમા પાસે રાજકીય પક્ષો અને ધર્મના ઝંડા સહિત જામી ગયેલી દૂરના ઢગલા જોવા મળે છે અને સરદાર પટેલનું અપમાન થાય છે હવે જોવું રહ્યું કે આ પ્રતિમાની કાળજી પટેલ સમાજ લે છે કે પછી પાદરા નગરપાલિકા